सरकारी शाला धोरण 5 आजनी प्रश्न स्पर्धा आमां कुल 10 चिट्ठी आपवामां आवी छे। 10 चिट्ठीमांथी 5-5 चिट्ठी से एक મિતલબેન અને ધ્રુવીબેન બંને 5-5 ચિઠ્ઠી ઉપાડવાની છે। બધાની અંદર પ્રશ્નો લખેલા છે, તેમાંથી સૌથી વધારે જવાબ જે આપશે તેને આજે મારા તરફથી 10-10 રૂપિયા ઇનામ આપવામાં આવશે। તો જયપાલભાઈ, તમે પ્રથમ ચિઠ્ઠી છે એમાં ધ્યાન આપજો। ચાલો મિતલબેન પહેલી ચિઠ્ઠી ઉપાડો। જયપાલભાઈ બતાવો કયો પ્રશ્ન છે। ગુજરાતની રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? સરસ। તો પહેલો પ્રશ્ન છે, ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી મિતલબેન? ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી બોલો? આવડે છે? નથી આવડતો? ધ્રુવીબેન તમને આવડે છે? હા બોલો। 1 મે 1960 માં થઈ હતી। સાચો જવાબ છે, વેરી ગુડ। હાલો આગળનો બોલો, તમે ચિઠ્ઠી ખેંચો। ભારત દેશમાં કુલ કેટલા જિલ્લાઓ આવેલ છે બોલો? 22। ભારત દેશની વાત છે, ગુજરાત રાજ્ય નથી। સારું, આવડે છે બેમાંથી કોઈને? 260 ખોટું છે। એનો જવાબ આવડે છે? નથી આવડતો ને? તો એમાં આવશે 726 જિલ્લાઓ આવેલા છે। ચાલો એક પ્રશ્ન ધ્રુવીનો સાચો છે, એક મિતલબેનનો ખોટો છે। ચાલો મિતલબેન ઉપાડો ફરીવાર નવી ચિઠ્ઠી। દુનિયાનો સૌથી ઊંચો પર્વત કયો છે અને તે ક્યા દેશમાં આવેલ છે? દુનિયાનો સૌથી ઊંચો પર્વત કયો છે, ક્યાં દેશમાં આવેલો છે મિતલબેન? દુનિયાનો ઊંચો પર્વત છે, દેશની નામ નથી, દુનિયાનો સૌથી ઊંચો પર્વતનું નામ બોલવાનું છે બોલો બોલો। માઉન્ટ એવરેસ્ટ ક્યાં આવેલો છે? દેશનું નામ નથી ખબર। ચલો પાછળ કોઈને આવડે છે ક્યાં દેશમાં આવેલો છે માઉન્ટ એવરેસ્ટ બોલો? ધારા નેપાલ દેશ, સાચો જવાબ છે, અડધો જવાબ સાચો છે। ચલો આગળ તમે ઉપાડો, કોણ વાળો છે ચિઠ્ઠી ઉપાડવાનો બોલો ધ્રુવીબેન? ચલો એક ઈંટની કિંમત 30 રૂપિયા છે, તો 3000 રૂપિયામાં કેટલી ઈંટો ખરીદી શકાય? 100 ઈંટો। કેટલી? 100। વેરી ગુડ, સાચો જવાબ છે, એક ઈંટની કિંમત 30 રૂપિયા હોય તો 3000 રૂપિયામાં 100 ઈંટ ખરીદી શકાય। ચાલો આગળનો ઉપાડો ચિઠ્ઠી, કોણ વાળો છે? ગુજરાત રાજ્યની પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા મિતલબેન? આવડે છે મિતલબેન? ચાલો ધ્રુવીબેન। હા સાચો જવાબ છે, ડોક્ટર જીવરાજ મહેતા, વેરી ગુડ। ચાલો આગળની ચિઠ્ઠી, કોને ખેંચવાની છે? ગુજરાત રાજ્યના હાલમાં શિક્ષણ મંત્રી કોણ છે? ગુજરાત રાજ્યના હાલના શિક્ષણ મંત્રી કોણ છે અત્યારે? કુબેરભાઈ ડિંડોર, સાચો જવાબ છે, વેરી ગુડ। ચાલો કોણ વાળો છે ચિઠ્ઠી ખેંચો? શરીરનું કયું અંગ છે જેમાં ઈજા થવાથી આપણને કોઈ દુઃખ થતું નથી કે દર્દ થતું નથી બોલો? વાળ, સાચો જવાબ છે, વાળને વાગવાથી કે દુખાવો થતો નથી, બરાબર છે। ચલો આગળ ઉપાડો। જો તમારી પાસે 2 ગાય છે તેને 4 બકરી છે તો તમારે પાસે કુલ કેટલા પગ છે? જો તમારી પાસે 2 ગાય છે અને 3 બકરી છે તો તમારી પાસે કુલ કેટલા પગ હોય? 2। કેમ 2 પગ? તમે ક્યાં ગાય અને બકરીના પગ ગણવાના કીધા? સરસ, તમારી પાસે જે પગ 2 હતા એ જ તમારી પાસે હોય, ગાય અને બકરીના પગ ગણવાના કીધા નથી, સાચો જવાબ છે। ચલો આગળ ચિઠ્ઠી ખેંચો।
10 રૂપિયા તેમાં જેવું 10 રૂપિયામાં એવું તો શું ખરીદી શકાય જે જેનાથી આખો રૂમ ભરાઈ જાય? બોલો, 10 રૂપિયામાં એવું શું ખરીદી શકાય જેનાથી આખો રૂમ ભરાઈ જાય? રંગ. થોડું ખાંચું છે. હલો, પાછળ કોઈને આવડે છે? બોલો કાવ્યા. ખોટું છે. નહીં, ચો 10 રૂપિયામાં અગરબત્તી ખરીદી શકાય જેની સુગંધથી આખો રૂમ ભરાઈ જાય. હલો, આગળ ચિઠ્ઠી ઉપાડો. દુનિયામાં કયો દેશ એવો છે જેને મધ્યરાત્રિનો સૂર્ય કહેવામાં આવે છે? કયો દેશ? નોર્વે. સાચી વાત છે, જેમાં રાત્રે 12 વાગે પણ સૂર્ય જોવા મળે છે. વેરી ગુડ. ચલો આગળનો પૂરો. વેરી ગુડ. તમે બધાએ પ્રશ્ન સ્પર્ધા કરી, તેમાં સૌથી વધારે જવાબ ધ્રુવીબેને આપેલા છે. તેને મારા તરફથી આજે પ્રશ્ન સ્પર્ધામાં 10 રૂપિયા ઇનામ આપવામાં આવે છે. વેરી ગુડ. ચાલો, આ મિતલબેને પણ સારું એવું પ્રોત્સાહન મેળવ્યું છે, તો એ બદલ મિતલબેનને પણ આપણે પ્રોત્સાહિત કરીશું. ચાલો મિતલબેન, વેરી ગુડ. આવીને સ્પર્ધા આપણે કરતા રહેશું. ખૂબ સરસ જવાબો આપ્યા.